ચાલુ વર્ષે જોવામાં આવે તો કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ આસમાને પહોંચ્યા છે. ચાલુ વર્ષે વાત કરવામાં આવે કેરીની તો કેરીની આ વખતે આ વર્ષે ઉત્પાદન ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ તેના ભાવ આસમાને પહોંચ્યા છે. આ વખતે કેરીનો જથ્થો ખૂબ જ ઓછો છે અને ભાવ પણ વધારે છે, તેથી ગ્રાહકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ અઠવાડિયા પછી ભાવ પર ઓછા થશે અને કેરીનો પ્રમાણ પર વધારે જોવા મળશે. આવનારામાં આકરો તાપ છે, છતાં પણ ગ્રાહકોને કેરી ખાવાનો ક્રેઝ ઓછો થયો નથી. હાલ તેમના ત્યાં બદામ, ગુલાબ, હાપુસ અને કેસર તેમજ અન્ય પ્રકારની કેરીઓ ઉપલબ્ધ છે, પરંતુ જોવાનું એ રહ્યું કે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું છે અને ભાવ આસમાને પહોંચ્યા છે. જી દીપુભાઈ, આ અત્યારે કેરીઓની સિઝન છે અને તમારું અહીંયા આગળ આણંદમાં જે નામ છે રેવાચંદ કેરીવાળા, એટલે આ સિઝનમાં તમે શું કહેવા, કેરી બાબતે શું કહેશો? આ વખતે સિઝન થોડી લેટ છે, કેરીઓ થોડીક ઓછી છે 20-30%, અને કેરી લગભગ અઠવાડિયામાં આવક ચાલુ થઈ જશે. અને અત્યારે કેરીના થોડા ભાવ છે, પણ અઠવાડિયામાં લગભગ એકાદ વીકમાં ભાવ નીચે આવી જશે. અત્યારે કઈ કઈ જાતની કેરીઓ ઉપલબ્ધ? અત્યારે રત્નગીરી આપુસ આવે છે, દેવગઢ આપુસ આવે છે, પાયરી આવે છે રત્નગીરી, ગુલાબ આવે છે, બદામ છે, તોતાપુરી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કેટલો ભાવમાં વધારો થયો છે? ગયા વર્ષ કરતા આ વર્ષે લગભગ 10-15% ભાવ વધારે છે. અને ઉત્પાદક કેટલું છે અત્યારે? આ વખતે લગભગ સમગ્ર જોવા જઈએ તો ઓલ ઇન્ડિયામાં લગભગ 25-30% ઓછી છે કેરીઓ. ગયા વર્ષે કયા માસમાં કેરીઓ આવી ગઈ હતી? લગભગ આજથી એક મહિના પહેલાં સારી એવી કેરીઓની આવક હતી, જો કે હવે આ વખતે લેટ છે એટલે હવે ચાલુ થશે. અત્યારે ગ્રાહકનો કેવો ઘસારો છે? ગ્રાહક આવે છે, થોડોક ભાવ એમને વધારે લાગે છે, પણ એક જ વીકમાં મારી ગણતરી પ્રમાણે ભાવ ઓછો થશે અને કેરીનો ઉત્પાદક બી વધશે એવું લાગી રહ્યું. હા, એટલે અત્યારે થોડાક ટન આવે છે કેરીઓ, પણ હવે હાલના વીકમાં લગભગ ઉમેરો થઈ જશે, વધશે. નહીં તો તમારી જોડે તો દર ફેરા સ્ટોક હોય છે, તો આ વખતે સ્ટોક થોડુંક ઓછો લાગે છે. આ વખતે સ્ટોક ઓછો છે, પણ હવે જેમ જેમ નવી કેરીઓ આવશે, જેમ જેમ બધા સ્ટેટની આવશે, એમ એમ કેરીઓ આવે છે, એટલે વાંધો નહીં આવે.